अंजार तालुकाना अजापर गाम नजीक आवेली SIPL प्लाईवुड प्राइवेट लिमिटेड कंपनी द्वारा नवो प्रोजेक्ट शुरू करवा अंजार नायब कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्युं छे। अंजापर ग्रामजनोए आवेदन पत्र में लिखित में जणाव्युं कि अंजार तालुकाना अंजार गाम में SIPL प्राइवेट लिमिटेड कंपनी द्वारा नवो प्रोजेक्ट प्लांट नाखवामां आवी रह्यो छे, जे प्रोजेक्ट साइट सर्वे नंबर 128 जेनो सर्वे नंबर 15 छे। તેના અનુસંધાને લોક સુનાવણી કરવામાં આવી છે। આ લોક સુનાવણીમાં અજાપર ગામજનોને વિશ્વાસમાં લીધા વગર તથા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર પોતાની મેળે લાગતા વળગતા લોકોને સાથે રાખીને આ સુનાવણી કરવામાં આવી છે, જે સુનાવણી સરકારના નિયમ મુજબ ફરીથી કરાવવામાં આવે અને અંજાર ગામના વિસ્તારમાં કંપની આવતી હોવાથી ગામજનોને સાથે રાખીને તેના ફાયદા અને નુકસાન અંગે પૂરી માહિતી આપવામાં આવે તથા ફરીથી GPCB દ્વારા આ લોક સુનાવણી ફરીથી કરવામાં આવે તેવી અમારી માંગ છે। વધુમાં સરકારના નિયમ મુજબ આ કંપનીમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવી એવી અંજાર ગામજનોની માંગ છે, જેથી અગાઉ તારીખ 28/2022 યોજાયેલ લોક સુનાવણી કંપનીએ પોતાની રીતે કરી છે તે સુનાવણી તાત્કાલિક રદ કરવામાં આવે અને જ્યાં સુધી નવી લોક સુનાવણી ન થાય ત્યાં સુધી પ્લાન્ટની મંજૂરી રદ કરાવવામાં આવે તેવી આપ કલેક્ટરને અરજી કરી છે તેવું ગામજનોએ જણાવ્યું છે। અમારી રજૂઆત છે અજાપર ગામ અને PSL કંપની તે કેમિકલ ફેક્ટરી નાખવા જઈ રહી છે, તેથી પહેલાં પ્લાયવુડ ફેક્ટરી તો છે એનું કાંઈ, પછી ત્યાં કેમિકલ ફેક્ટરી નાખવા જાય છે, લોક સુનાવણી કરી, લોક સુનાવણીને ગામને કોઈ ખબર નહીં જાણ અને પોતે પોતાની રીતે લોક સુનાવણી કરી અને સ્થાનિક ગામના એક રોજગાર નથી, એક વ્યક્તિને આપતા નથી રોજગાર। પછી ત્યાં અમે કંપનીમાં રજૂઆત કરવા ગયા તો અમને પહેલાં ગેટ બહાર રાખે, ગામ અમારું બધું અમારું અમને ગેટ બહાર રાખે, ગેટ બહાર અંદર આવવા દીધા। પછી અમે જણાવ્યું કે પછી સ્થાનિક લોકોએ કહ્યું કે અત્યારે અમે આવ્યા છીએ, હવે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું, પછી અમે મુખ્યમંત્રીને આપશું અને જિલ્લા અધિકારીને આપશું, જો આનો નિરાકરણ નહીં આવે તો તમારે આગળ શું રણનીતિ છે? ઉગ્ર આંદોલન કરશું। બરાબર, અમને દેવાની તૈયારી છે માટે કંપની એવી ભૂલ ન કરે જેથી કરીને ગ્રામજનોને વિશ્વાસમાં લે। આજે SIPL જે કંપની અજાપર ગામની સીમમાં આવેલી છે તે ગ્રામજનોએ અમને માલધારી સંગઠન તરીકે અમારી જવાબદારી આવે એમાં અમને રજૂઆત કરી એમાં SIPL કંપનીની એટલી બધી મનમાની અત્યારે કરે છે કે જેથી ગ્રામજનો પોતે ત્રાસી ગયા છે અને અમુક 2-5 લેભાગુ માણસો છે એમને પોતાના હાથમાં રાખી અને એની મનમાની કરી અને કંપની પોતાનું કામ સરકારી રીતે જે કાયદેસર કરાવતી હોય કે ન થતું હોય કરાવી રહી છે। બીજા નંબરમાં ગામના માણસોને જે રોજગારી ખરેખર મળવી જોઈએ એ મળતી નથી અને પોતાની રીતે લોક સુનાવણીનો અત્યારે ડિંડક કરી અને લોક સુનાવણી 4 જણા વચ્ચે કરીને એ લોકો કરી નાખી, ગ્રામજનોને ખરેખર કોઈ જાતની કાંઈ ખબર છે નહીં। તેમજ એ લોકોએ કાંઈક એવું કીધું કે અમે ગામની અંદર રિક્ષા 4 દિવસથી ફરાવીએ છીએ અને ગામને જાણ કરી, હકીકતમાં આવું કાંઈ પણ થયું નથી ગામની અંદર, ગામની રોજગારી અને કોઈ પ્રકારની ગામને વિકાસના કાર્યમાં લઈને કોઈ અમને જાણ નથી કરી, નથી વિકાસના કામ કર્યું કે નથી અમારો સ્થાનિક કોઈ રોજગાર રાખ્યો। અમારા ગામના 2 છોકરા રાખ્યા હતા અને 11 રાખીને પોતાના માણસો આવે એટલે રાતે કાઢી મૂક્યા, રાત્રે ઘટના ગયા અને એના પગારમાં પણ વિલંબ બહુ કર્યો। બરોબર, તમારી તમારા ગામની સીમમાં આવેલી હોવા છતાં પોતાની મનમાની ચલાવે, પોતાની મનમાની ચલાવે। અમારી રજૂઆત એ છે કે અમારા ગામ અજાપર આશાપુરા માતાજીની બાજુમાં જે કંપની છે એ કંપનીમાં અમને કોઈ કેમિકલની ફેક્ટરી આવવાની છે એટલે એને લોક સુનાવણી કરેલ છે, પણ અમારા ગામને કોઈ કાંઈ ખબર જ નથી અને એ માણસે એમ પણ કહે છે કે ભાઈ અમારા આ કંપનીની અંદર 40 માણસો કામ કરે છે, અમારા ગામના 1 પણ માણસો કામ કરતા નથી। અમારી આ જ રજૂઆત છે કે આ લોક સુનાવણી પાછી ફરી થાય અને ગામ સામેલ હોય તો અમને વાંધો નથી, નકે અમુની આ કંપનીમાં આ કેમિકલ ફેક્ટરી જે આવે છે એનામાં અમુની 100% અમારું ગામ વિરુદ્ધમાં છે। અત્યારે કેટલા જણા રોજગારી આપે? 1 પણ જણા નહીં, 1 પણ માણસોને રોજગારી નથી મળી, કોઈ માણસ નહીં આપે। તમારો નામ ક્યાં ક્યાં રજૂઆત કરેલી છે તમે? હે, તમે ક્યાં ક્યાં રજૂઆત કરેલી? અમે હવે જ્યાં આપતી હવે કાયદેસર ત્યાં કરશું।
રાણાભાઈ આહિર સાથે ખબર ગુજરાત લાઈવ કચ્છ.